હવે જોઈએ બિરયાનીમાં આગળ શું કરવાનું છે. જો ડુંગર અપાઈ ગયો છે, હવે આપણે કોલસો કાઢી નાખવાનો. હવે એકવાર એને હંમેશા મિલાવી લેવાનો. ઓકે, ધીમા હલકા હતે, તૂટી ના જાય પનીર, એટલા માટે. હવે બિરયાનીને આપણે પાથરી દઈએ કહો કે એસેમ્બલ કરવાનું કહો, એ કરી લઈએ. હા, પણ બિરયાનીને એસેમ્બલ કરવા પહેલા તમે વાર્તા કહેવાના હતા, એ જાણી લઈએ. જાણી લઈએ. જો આમાં એવું છે કે એક રાજા હતા, એ શેર સપાટા માટે નીકળ્યા. રસ્તામાં મજૂરો માટે રસોઈ બનતી હતી અને એની ખુશબુ બહુ સરસ આવી. રાજાએ પૂછ્યું કે આ શું બની રહ્યું છે, તો એક પોટની અંદર એક વાનગી બની રહી હતી કે જે બિરયાની હતી. એની અંદર વિવિધ જાતના મસાલા પડે એટલે બહુ સરસ ખુશબુ આવતી હતી. એમણે ખાનસામાને કહ્યું કે આ જે વાનગી બને છે એ આપણા શાહી મહેલમાં પણ બનવી જોઈએ. એટલે હવે એ મહેલમાં બને એટલે એની અંદર ત્યાર પછી કેસર, ડ્રાય ફ્રૂટ્સ અને ચોખ્ખા ઘીમાં એ બનતું થયું, બરાબર. એટલે ત્યાર પછી એવી રીતે બિરયાની નવી 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 શોધાતી ગઈ અને બનતી ગઈ. અરે વાહ. હવે આ મેં લીધા છે સેલા બાસમતી રાઈસ, 2 કલાક પલાળવાના. ત્યાર પછી એની અંદર તજ, ખડા મસાલા અને ફુદીના, તજ, લવિંગ, મરી, ઇલાયચી જે હાજર હોય એ બધું નાખી અને ફુદીનાના ડાળખા સાથેના પાન નાખી, એક કપ ચોખા હોય 4 કપ પાણી નાખવાનું. એટલે ઘણી વાર એવું થાય કે રાઈસ છે ને એકદમ ચીપકી જાય ને ખીચડી બની જાય. ના, એનું કારણ તો એ છે કે જો તમે પાણી વધારે નહીં નાખ્યું હોય તો એવું થશે, પ્રોપર પલળ્યા નહીં હોય તો એવું થશે. અને ચોખા હંમેશા જૂના વાપરવાના. જૂના વાપરવાના? હા, જૂના વાપરવાના. ઓકે, એટલે આ 3 કારણ જો, અને વચ્ચે હલાવવાનું નહીં પાણી. હા, ઓકે. ચોખાથી 4-5 ગણું પાણી લેવાનું. ઓકે. ભાતને ક્યારે દબાવવાના નહીં. જો તમે દબાવો ને તો એ દાણો ખીલી ના શકે. ઓકે, બિરયાનીનો દાણો 1-1 છૂટો હોવો જોઈએ અને સિજાયેલો હોવો જોઈએ. હા, એટલે જો તમે અત્યારે આમ દબાવી દો ને તો એને ખીલવાનો મોકો મળે નહીં, જગ્યા જોઈએ ને સ્પેસ જોઈએ. એટલા માટે આવી રીતે ખાલી એને આમ નાખી અને ખાલી આમ આમ ફેલાવી જ દેવાનો બસ. જો આ ભાતનું લેયર થઈ ગયું છે, બરાબર. હવે આ ભાત છે એ ફ્લેવરફુલ છે અને આ જે સબ્જી છે એ પણ ફ્લેવરફુલ, મસાલાથી ભરપૂર છે, બરાબર. આ બંનેને એકબીજા ઉપર લેયર કરવાના અને દમ કરવું, એનું નામ બિરયાની. બાકી તમને જે ભેગું કરીને આપી દે એને બિરયાની કહેવાય જ નહીં. ઓકે, એટલે હવે આપણે જો આ સબ્જી છે ને એને તે બધી સાથે લઈ નાખી દેવાની. જો આવી રીતે એક એક ચમચો લઈએ છે, જો ગોઠવવાની. ઓકે, તું જોવે છે ને હું હાંડી કેવી ફેરવી રહી છું. ક્યારે બધું શાક આમ એની અંદર એકદમ નાખી નહીં દેવાનું, નહીં તો પછી જે નીચે આપણે ભાત પાથર્યો છે ને હું વિખરાઈ જાય. બસ હવે આ થઈ ગયું. હવે આને પણ એ રીતે, આ એ 80% છે અને આ 90% કુક થયેલા છે રાઈસ. એટલે જ્યારે આપણે તપેલામાં બનાવીએ ને ત્યારે થોડાક 80% થાય ને એ કાઢી લેવાના, એ થોડા વધારે રાખવાના અને ત્યાર પછી 5 મિનિટ થોડાક થવા દેવાના. આ 90% છે, થોડાક કાચા એટલે સીજવા જેટલા જ કાચા રાખવાના. ઓકે, અને આ એની ઉપર પાથરી દેવાના. એકદમ છૂટા ભાત છે. હા, જમીલાબેન, હું બિરયાની ખાવા જાઉં ને ત્યારે મેં એકદમ પીળા કલરના પણ ભાત જોયા છે, તે પણ નાખી શકાય? એટલે એમાં શું કરે છે, અમુક જણા પીળા કલરના ચોખા કરી નાખે, પીળો કલર નાખે અને ચોખા અંદર આમ મિક્સ કરી દે અને પછી ઉપર ભભરાઈ દે, એવા પણ થઈ શકે. અત્યારે આપણે કેસરનો પાવડર અને દૂધ બંને મિલાવ્યું છે અને જે ઓરિજિનલ પીળો કલર તું કહું છું ને એ થશે આ. અરે વાહ. જો આ જો, તું જોઈ શકે છે કે કેવા થાય છે. 2 મોટા ચમચા દૂધ લીધું છે અને 5 ચમચી જેટલું કેસર. જો થઈ ગયા ને આ બધા, એકદમ સરસ સ્વાદ આવશે. અને જ્યારે પણ બિરયાની બનાવીએ અને એને સીજવા મૂકીએ ત્યારે એની ઉપર ઘી તો પોર કરવાનું, એટલે ઘી પાથરવાનું જ. 2 ચમચી, મોટી 2 ચમચી આપણે ઘી લઈએ છીએ. કેમ એવું? હા, એની ફ્લેવર એટલે કે સુગંધ બહુ સરસ આવે. હવે આ તૈયાર થઈ ગઈ છે હાંડી, એને આપણે ફોઇલથી ઢાંકી દઈએ. ફોઇલ એટલા માટે ઢાંકીએ છીએ કે એની જે વરાળ હોય એ બહાર ના નીકળી જાય. જો તમારી પાસે ફોઇલ ના હોય
તો તમે લોટનું લોટ બાંધી દેવાનો ઘઉંનો અને એને ફરતે લગાડીને ઉપર ઢાંકણું ફિટ કરી શકાય, બરાબર. અને એવું જો તમારે ના કરવું હોય તો મલમલનું કપડું વ્હાઇટ લેવાનું, સફેદ લેવાનું, એને ભીનું કરી દેવાનું અને ત્યાર પછી અહીંયા આગળ ગોઠવી દેવાનું અને એની ઉપર ઢાંકણ લગાવી દેવાનું. બસ, હવે ગેસ ઓન કર. હવે એને 5 મિનિટ એકદમ ફાસ્ટ ગેસે, ફાસ્ટ ગેસે એટલા માટે કે હાંડી એકદમ ઠંડી છે, આપણે ગરમ તો કરી નથી, બરાબર, એટલે એકદમ હાંડી ગરમ ગરમ થઈ જશે. ત્યાર પછી ધીમા ગેસે 10 મિનિટ, 10 થી 15 મિનિટ, અને જો તમારે તવા પર મૂકવું હોય તો અડધો કલાક મૂકી શકાય. ઓકે, તો ભાત બળી નહીં જાય? ના ના ના, બળી નહીં જાય, સીજાશે. ઓકે, બરાબર, એકદમ 5 મિનિટ ફાસ્ટ ગેસ રાખવાનું. હાંડી છેક સુધી ગરમ ગરમ થઈ જશે એટલે એકદમ ધીમો તાપ રાખીને 10 થી 15 મિનિટ સીજવા દઈશું. ઓકે, તો બિરયાની 10 મિનિટ દમ કરવા મુકાઈ ગઈ છે, પણ એની જોડે રાયતું હોય તો એની મજા જ અલગ થઈ જાય. તો હવે પછી આપણે બનાવશું રાયતું. તો જમીલાબેન, કયું રાયતું બનાવશું આપણે? આજે આપણે તળેલા લસણનું રાયતું બનાવીશું. તળેલા લસણનું? હા. ઓકે, અને એને શેમાં તળવાનું? એને ઘીમાં તળવાનું. અને હા, અને એકદમ ક્રિસ્પી, જો અવાજ આવે છે ને? હા. અરે, તો રાયતું તો હું પણ બનાવી શકું છું. એવું છે? ચાલ, તો તને શીખવાડું આજે. આવી જા. લે, આ એક બાઉલ ભરીને દહીં છે એ નાખ. આખું? હા, બધું છે. હવે એને ફેંટી લે. જો એને બ્લેન્ડર ફેરવવાનું નહીં, નીકળે એકદમ પાતળું છાસ જેવું થઈ જાય. હંમેશા એને આ રીતે ફેંટી લેવાનું. તમે પણ ધ્યાન રાખજો, બ્લેન્ડર ના ફેરવતા. અને આને કેટલી મિનિટ કરવાનું છે? બસ, આ એ જે દહીં ની અંદર થોડા થોડા ફોડા લાગે ને, એ બધા તૂટી જાય ત્યાં સુધી જ. બરાબર છે? હા, બસ થઈ ગયું છે. હા, થઈ ગયું, સરસ. હવે હવે એની અંદર જો આ ડુંગળી છે, અડધી નંગ, ટામેટું છે એકદમ ઝીણું સમારેલું, એ ઉમેરી દે. હવે આ તળેલું રસણ છે, એક મોટી ચમચી છે, ઘીમાં તળેલું. હા, ઘીમાં તળેલું છે, બધું જ નાખી દે. ઓકે, હવે આપણે અડધી ચમચી મરી પાવડર. ઓકે, અને એક ચમચી જીરું, બધું જીરું નાખી દે. એટલું બધું નાખી. હા, એક ચમચી જીરું. અને હવે જો આપણે લીલા મરચા ભાવતા હોય તો એ, નહીં તો લાલ મરચું 5 ચમચી લઈ લે. દઉં 5 ચમચી એટલે થોડુંક થોડુંક નાખ. ઓકે, બસ નાખી દે. હવે એને મિલાવી દે. હવે એની અંદર થોડાક આ ફુદીના છે ને, એ સહેજ તોડીને નાખી દે હાથથી, આમ જેનાથી મિન્ટ ફ્લેવર. હા, મિન્ટ ફ્લેવર આવે. આમ હાથથી લઈને આમ તોડી નાખ. બસ, હવે આ થોડાક દાણા નાખી દે. બસ, હવે મિલાવી લીધું. હવે આમાં કશું રહી ગયું છે, અગત્યની સામગ્રી રહી ગઈ છે. મીઠું? હા, સરસ. કેટલું નાખવાનું? બસ, અડધી ચમચી. આ દહીં કેવું લીધું છે, ખાટું કે મોડું? ના, મોડું લેવાનું, પણ ક્રીમી દહીં લેવાનું. ઓકે, ક્રીમી હોય ને એવું દહીં લેવાનું, ફેટ વાળું. થઈ ગયું છે? થઈ ગયું. ઓકે, હવે ગેસ ઓફ કરી દે તું. બિરયાની પણ સીજાઈ ગઈ છે, સર્વ કરી દઈએ. ઓકે, શું સરસ સુગંધ આવી રહી છે. મારા મોઢામાં બહુ જ પાણી આવી રહ્યું છે અત્યારે. હવે આપણે એને સજાવી દઈએ. જો હવે આપણે પનીરના ટુકડા જે રાખ્યા હતા ને શેકેલા, એ ખાલી ગાર્નિશિંગ માટે વાપરીએ. આ બી રસ્તો છે, એટલે તળેલી ડુંગળી અને એકદમ ક્રિસ્પ. હા, આ કાજુ અને બદામ તળીને રાખ્યા છે, આ ઘીમાં તળવાના. ઓકે,
ને સજાવી દઈએ આપણે.